નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું દ્વૈતા જોશી આપનું સ્વાગત કરું છું. ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. ધિરાણ ઉપરનું વ્યાજ 0.5% ઘટે તેવી રેપો અને રિવર્સ રેપો રેટમાં 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરતી રિઝર્વ બેંક. લોન સસ્તી બનતા દિવાળીમાં ઘરાકી નીકળવાની બજારમાં છવાઈ આશા. અમેરિકા અને આયર્લેન્ડનો 7 દિવસનો વિદેશ પ્રવાસ સફળતાપૂર્વક આટોપી પ્રધાનમંત્રી સ્વદેશ ભણી રવાના. વિશ્વ નેતાઓ સાથેની મંત્રણા ભારત માટે ફાયદાકારક ગણાવતા મોદી. રાતાગ્રહ મંગળ ઉપર પાણીનો પ્રવાહી જથ્થો હોવાનું પ્રમાણ મળતા પૃથ્વી બહાર પણ સજીવ અસ્તિત્વ માટે બંધાઈ આશા. નાસાના વૈજ્ઞાનિકોને શાબાશી આપતા હરખાઈ દુનિયા. બોર્ડ પરીક્ષામાં ચોરી રોકવા માટે સીસીટીવી કેમેરાના સફળ ઉપયોગ બદલ ગુજરાતને અપાયું બહુમાન. કોપીનું દૂષણ રોકવા અનેક રાજ્ય ગુજરાતનું અનુકરણ કરવા હવે છે તૈયાર. ગુજરાતના માછીમારો માટે બાયોમેટ્રિક ઓળખપત્ર આપવાની પ્રક્રિયા સરળ બનાવવા ગૃહમંત્રી સમક્ષ ગુજરાતે કરી માંગણી. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ. મહેસાણા ખાતે લશ્કરી ભરતી મેળો ખુલ્લો મુકાતા ખડતલ યુવાનોએ છલકાવી દીધું મેદાન. લશ્કરની નોકરી પ્રત્યે ગુજરાતી યુવાનોમાં વધેલા આકર્ષણનું સાક્ષી બન્યું મહેસાણા. નર્મદાના જંગલમાં પરાગરજ લઈ ઉડાઉટ કરતા રંગબેરંગી પતંગિયાઓની વસ્તી ગણતરી કરશે વન વિભાગ. ટૂંકું આયુષ્ય ધરાવતા પતંગિયા વનરાજીની વૃદ્ધિ કરતા હોવાથી તેના જતન માટે બનશે પતંગિયા પાર્ક. સમાચાર વિસ્તારપૂર્વક. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે જાહેર કરેલી દ્વિમાસિક નાણાંનીતિની સમીક્ષામાં રેપો રેટ તથા રિવર્સ રેપો રેટમાં 0.5% ઘટાડો કરતા વ્યાજના દર ઘટી શકે છે. કાર અને હોમ લોન સસ્તા થવા ઉપરાંત દિવાળીની ખરીદી માટે બજારમાં સારી ઘરાકી નીકળવાના સંજોગ ઊભા થયા છે. અલબત્ત CRRને 4%ની સપાટીએ યથાવત રખાયો છે. રિઝર્વ બેંક ગવર્નર રઘુરામ રાજને આ પ્રસંગે આશા વ્યક્ત કરી હતી કે જાન્યુઆરી સુધીમાં મોંઘવારીનો દર 5.8% સુધી ઘટી શકે છે. છેલ્લા 4 વર્ષમાં વ્યાજદરમાં સૌથી મોટો ઘટાડો મળતા શેરબજારે તેને વધાવી લીધો છે, તો છૂટક વેપાર જગતને દિવાળી સુધરવાની ઉમેદ છે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ વ્યાજદર ઘટે તેવા પગલાંને આવકાર આપ્યો છે. There will be a need to have a constant vigilance now on the inflation front. This decision of the RBI actually implies that inflation pressures have moderated significantly and are now within the comfort zone. The government is fully committed in meeting the fiscal deficit targets in order to consolidate the gains achieved by the contained inflation. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો આયર્લેન્ડ અને અમેરિકાના 7 દિવસનો સફળ પ્રવાસ આટોપીને સ્વદેશ માટે રવાના થઈ ગયો છે. ઉષ્માભર્યા આતિથ્ય માટે અમેરિકી પ્રજાનો આભાર માનવા સાથે પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યું હતું કે અમેરિકા સહિત વિશ્વના અનેક નેતાઓ સાથે તેમણે મંત્રણા ભારત માટે ફાયદેમંદ સાબિત થશે. અમેરિકાએ ભારતને આપેલા મહત્વને અભૂતપૂર્વ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે બંને દેશ વચ્ચેના સંબંધોમાં નવી ઉષ્માનો અનુભવ થયો હતો. રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્કો ઓલાંદે તથા બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કેમરૂન સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ પેલેસ્ટાઇનના મહમૂદ અબ્બાસ ને મળી ઇરાક અને લીબિયામાં બાંધ તરીકે રખાયેલા 39 ભારતીયની ભાળ મેળવવા મદદ માંગી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બોલાવેલા શાંતિરક્ષક સમિટમાં વિશ્વ નેતાઓ વચ્ચે પ્રધાનમંત્રી મોદી રીતસર છવાઈ ગયા હતા. અશાંત દેશમાં શાંતિ રક્ષક દળ મોકલતા સંયુક્ત રાષ્ટ્રસંઘને પ્રધાનમંત્રીએ મોટી સંખ્યામાં મહિલા શાંતિરક્ષક ફાળવવાનું વચન આપ્યું. તે વાત ભારતની મહિલા શક્તિના જય જયકાર સમાન સાબિત થવાની છે, તેમાં શંકા નથી. સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળમાં મોટું પ્રદાન કરી રહેલા ભારતે જણાવ્યું છે કે દળમાં મોટી સંખ્યામાં સૈનિક યોગદાન કરી રહેલા દેશો નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ નથી. ધ પ્રોબ્લેમ અરાઇઝ ટુ અ લાર્જ એક્સટેન્ટ બીકોઝ ટ્રૂપ કોન્ટ્રીબ્યુટિંગ કન્ટ્રીઝ ડુ નોટ હેવ અ રોલ in the decision making process. They do not have adequate representation in senior management and as force commanders.
અમેરિકી પ્રમુખ બરાક ઓબામા દ્વારા શિખર બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકને સંબોધતા શાંતિ પ્રત્યે ભારતના સંકલ્પને દોહરાવતા પ્રધાનમંત્રી મોદીએ ભારત તરફથી મહિલા શાંતિ રક્ષકોની સંખ્યા વધારવાની જાહેરાત કરી હતી. એડિશનલ બટાલિયન અપ ટુ 850 ટ્રૂપ્સ ઇન એક્ઝિસ્ટિંગ ઓર ન્યુ ઓપરેશન્સ, એડિશનલ 3 પોલીસ યુનિટ્સ, હાયર રિપ્રેઝેન્ટેશન ઓફ ફિમેલ પીસકીપર્સ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નિયત મુદ્દતમાં સુધારા કરવામાં આવે તે મુજબની માંગણી પણ દોહરાવી હતી. તેમણે જણાવ્યું હતું કે અન્ય દેશોની તુલનામાં શાંતિરક્ષક દળમાં ભારતીય સેનાનું પ્રદાન મોટું રહ્યું છે. 180,000 ઇન્ડિયન ટ્રૂપ્સ હેવ પાર્ટિસિપેટેડ ઇન યુએન પીસકીપિંગ મિશન મોર ધેન ફ્રોમ એની અધર કન્ટ્રી. ઇન્ડિયા વોઝ ધ ફર્સ્ટ કન્ટ્રી to contribute a female form police unit to UN mission in Liberia. અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પણ શાંતિરક્ષક દળમાં અમેરિકી સહયોગ વધારવાની જાહેરાત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી બાનકી મૂને પણ શાંતિરક્ષક દળમાં મહિલા રક્ષકોની ભાગીદારી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે શાંતિરક્ષકો માત્ર શાંતિ અને સુરક્ષા માટે જ નહીં પરંતુ અન્ય પડકારોનો સામનો કરવા પણ કાર્ય કરે છે. પ્રધાનમંત્રીએ શહીદ શાંતિરક્ષકોનું સ્મારક બનાવવા સૂચન પણ કર્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાતા ગ્રહ મંગળ ઉપર પાણીનો પ્રવાહી જથ્થો હોવાની સાબિતી મળતા નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે પૃથ્વી ઉપરાંત બ્રહ્માંડમાં અન્ય કોઈ ગ્રહ ઉપર જીવન હોવાની કલ્પનાને વાસ્તવિકતા તરફ ધકેલતા પહેલા સંકેત મળ્યા છે. નાસાની ગ્રહ વિજ્ઞાન શાખાના ડિરેક્ટર જીમ ગ્રીને વોશિંગ્ટન ખાતે ચોખવટ કરી હતી કે મંગળ સાવ સૂકો ભંડ ગ્રહ હોવાની વાત હવે ખોટી ઠરે છે. નાસાના વૈજ્ઞાનિક હવે એવા તારણ ઉપર આવ્યા છે કે 3000 વર્ષ પહેલા મંગળ ઉપર ભરપૂર જળપ્રવાહ હતો, પરંતુ જળવાયુ પરિવર્તનને પગલે ત્યાં ખાના ખરાબી સર્જાઈ હોવી જોઈએ. મંગળ ગ્રહની ધરતીના ફોટોગ્રાફમાં ઊંચા પર્વત અને ખીણ પ્રદેશ દ્રષ્ટિગોચર થયા ત્યારથી વૈજ્ઞાનિકો માનતા થયા હતા કે પાણીના મોટા જથ્થા વગર આવી ભૌગોલિક રચના શક્ય નથી. મંગળની આબોહવા તથા જમીનનો અભ્યાસ કરવા ગયેલા યાન તરફથી પણ પુરાવા મળ્યા છે કે ત્યાંની હવા અને માટીમાં ભેજનું પ્રમાણ ખાસ્સું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલના હેબિયસ કોર્પસ કેસની આગામી સુનાવણી ગુજરાત વડી અદાલતે 8 ઓક્ટોબરે હાથ ધરવાનું ઠેરવ્યું છે. આ કેસમાં આજે પોતાના વકીલ સાથે અદાલતમાં હાજર થયેલા હાર્દિક પટેલે લાંબી વિસ્તૃત એફિડેવિટ રજૂ કરી હતી. અદાલતે હાર્દિકને ટૂંકમાં એફિડેવિટ રજૂ કરવાનું જણાવી આગામી 8 ઓક્ટોબરે સુનાવણી કરવાનું ઠેરવ્યું હતું. ગોવાના પણજી ખાતે ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં યોજાયેલી પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની 21 બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ઉપસ્થિત રહી ગુજરાતના માછીમાર સમુદાય માટે બાયોમેટ્રિક કાર્ડની પ્રક્રિયામાં સરળતા લાવવા માંગણી કરી હતી. પોતાનો મત વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે સમવાય તંત્રમાં વિષયોના પરસ્પરના પરામર્શ માટે આવી બેઠક સમક્ષ પ્લેટફોર્મ છે. મુખ્યમંત્રી આનંદીબહેને જણાવ્યું હતું કે પશ્ચિમ ભારતના રાજ્યોમાં સમુદ્ર તટ વિસ્તારનો વિકાસ થાય તે માટે પુષ્કળ સંભાવનાઓ છે, તેનો અસરકારક ઉપયોગ થવો જોઈએ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 તથા 12 બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા ગોઠવી ગેરરીતિઓ અટકાવવા બદલ નવી દિલ્હી સ્થિત સ્કોચ સંસ્થા તરફથી ગુજરાત રાજ્ય સરકારના આ પ્રોજેક્ટને સ્કોચ એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ માટે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બોર્ડને અભિનંદન પાઠવ્યા છે. દિલ્હીમાં સ્કોચ સંસ્થા દ્વારા બોર્ડના અધ્યક્ષ એ જે શાહને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા પ્રાથમિક શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના આ પ્રોજેક્ટ કોઈપણ રાજ્ય પાસે નથી.
રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય આદિજાતિ કલ્યાણ રાજ્યમંત્રી મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માળખામાં ફેરફાર અંગેના સૂચનો અંગે વિચાર વિમર્શ કરવા એક બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ નર્મદા જિલ્લામાં શિક્ષણના સ્તરને ઊંચું લાવવા સૌને સહિયારો પુરુષાર્થ કરવાની હિમાયત કરી હતી. તો જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલાએ મંત્રીશ્રીએ આપેલા સૂચનોને પરિણામલક્ષી બનાવવા માટેના પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી. દુષ્કર્મ તથા રૂપિયા 13 કરોડની લાંચના કેસનો સામનો કરી રહેલા નારાયણ સાંઈએ સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આજે આ કેસની તારીખ હોવાથી નારાયણ સાંઈ કોર્ટમાં હાજર રહ્યો હતો અને પોતે નિર્દોષ હોવાનું રટણ પણ કર્યું હતું. નારાયણ સાંઈ કેસમાં જજની બદલી થઈ હોવાથી આગામી સુનાવણી 13 ઓક્ટોબરના રોજ યોજાશે. એક બાર પૂછોગે તબ ભી, 10 બાર પૂછોગે તબ ભી, 100 બાર પૂછોગે તબ ભી, ઇસમેં મેરા રોલ નહીં હૈ. મેં નિર્દોષ હું યા મેં જાનતા હું, ઈશ્વર જાનતા હૈ. સમય આને પર લોગો કો ભી ઇસકા પતા ચલ જાયેગા. જૂનાગઢ ખાતે GCERT તથા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી શાળાના બાળ વૈજ્ઞાનિકોએ 90 કરતા વધારે કૃતિઓની રજૂઆત કરી હતી. આ કૃતિઓમાં ધૂમ્રપાનથી થતો સર્વનાશ, પર્યાવરણ, તુલસીના છોડની ઉપયોગિતા, દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં પરિવર્તિત કરતા પ્રોજેક્ટ તેમજ આધુનિક પાર્કિંગ માટેના પ્રોજેક્ટના મોડેલનું નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકોએ તેમના પ્રોજેક્ટ વિશે મુલાકાતીઓને વિગતવાર સમજણ પૂરી પાડી હતી. વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત કેળવણી નિરીક્ષક MH મહેતાએ જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ પસંદ થનાર કૃતિ રાજ્ય કક્ષાએ જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરશે. મારો પ્રોજેક્ટ છે તુલસી. તુલસી અમે એટલા માટે લીધો છે કે બધાના ઘરમાં તુલસી હોય છે અને અમને એવું છે કે તુલસી એક એવી ઔષધિ છે કે જે બધા રોગોમાં ઉપયોગમાં આવે છે. અમે તુલસીનો ઉકાળો લીધો છે, જે શરદી, ઉધરસ, મેલેરિયા અને તુલસીનો નકરા તુલસીનો ઉકાળો છે તે તાવ માટે ઉપયોગમાં લેવાય છે. તુલસીના પાન નરના કોઠે, તુલસીનો રસ નરના કોઠે લેવાથી સ્મરણ શક્તિ વધે છે. ભારતમાં 32 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે જે ધૂમ્રપાન કરતું હોય છે અને તે કેન્સર જેવા ભયાનક રોગથી પીડાતો હોય છે. તમાકુમાં નિકોટિન જેવું જે હાનિકારક ઘટક આવેલું હોય છે તેથી માણસને જે 2-3 વખત ધૂમ્રપાન કરે તો તેથી તેને તેની લત લાગી જાય છે અને તેના વગર તે રહી શકતો નથી. સિગારેટ બનાવવામાં આવે તે તેના કાગળથી, કાગળ વૃક્ષોમાંથી બનાવવામાં આવે છે, તેથી વૃક્ષોને કાપવામાં આવે છે. ભારતીય રેલવેને નવું સ્વરૂપ આપવા માટે આ વર્ષના રેલવે બજેટમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. તે માટે અમદાવાદની પ્રખ્યાત રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા દ્વારા રેલવે માટે સુવિધાયુક્ત ડીઝલ એન્જિનની ડિઝાઇન તૈયાર કરી છે. રેલગાડીની ડિઝાઇન સગવડરૂપ બનાવવાની વાત હોય ત્યારે મુસાફરની સુવિધા જોવાય છે, પરંતુ પહેલી વખત ડ્રાઈવરની કેબિન આરામદાયક બનાવતો પ્રોજેક્ટ NID દ્વારા હાથ ધરાયો છે. WDG4 જેવું સાંકેતિક નામ ધરાવતા એન્જિનની આદર્શ કેબિન પ્રોફેસર બાલાજી રંગરાજનની ટીમે તૈયાર કરી છે. જો પાયલટ્સ હોય, લોકો પાયલટ્સ કા કિસ તરીકા કા પ્રોબ્લેમ હોતી હૈ ઓર ઓપરેશન્સ કૈસે હોતા હૈ વો સબ સ્ટડી કિયા હૈ ડે એન્ડ નાઈટ. ધ હોલ કેબિન વોઝ મોર એન્જિનિયર ધેન એક્ચ્યુઅલી ડિઝાઇન. કાફી કમ્પોનન્ટ્સ થે ઓર હમકો જ્યાદા ઓપોર્ચ્યુનિટીઝ મિલા ઉસકો સબ ટીક કરને કે લિયે. और स्पेशली स्टोरेज फॉर पायलट्स एंड को पायलट्स, उसके लिए हमने प्रपोज किया है लोअर कैबिनेट एक और अपर कैबिनेट, उसको हमने इंटीग्रेट किया है उसको फैन के साथ. और ऑल्सो अंदर का फिट एंड फिनिश काफी इम्प्रूवमेंट सजेस्ट किया है हम. कैबिन में इंजन ड्राइवर ने जो तकलीफों का सामना करवो पड़े छे ते ध्यान में राखीने साबरमती में लोकोमोटिव स्टेशन की मुलाकात लेने नवी कैबिन बनावामां आवी छे. કલર સ્કીમ ઓફ વ્હાઇટ એન્ડ ગ્રીન કા કલર સ્કીમ હમને પ્રપોઝ કિયા હૈ સો ધેટ પાયલટ્સ એન્ડ કો પાયલટ્સ કા અચ્છા સૂધિંગ કન્ડિશન મિલ જાય, મિલ પાયેંગે. ઓર લાઇટિંગ કે લિયે સોચા ઓર ફ્લોરિંગ કા ભી કાફી હમને પ્રપોઝ કિયા હૈ, એન્ટી સ્લિપ PVC ફ્લોરિંગ. ઇસકે ઉપર જ્યાદા ખર્ચા કરને કે લિયે હમકો એ નયા ટૂલિંગ મેં ઇન્વેસ્ટ કરના
वो हमने इतने कोशिश किया है ऑफ द शेल्फ कंपोनेंट जो मिलेगा वो भी यूज़ करते हैं, कितना इफेक्टिव यूज़ कर सकता है ऐसा यूज़ करने के लिए हमने कोशिश किया है। राजधानी जेवी हाई स्पीड ट्रेन ना इंजन नी केबिन मा केट केटली सगवड़ ड्राइवर ने मळवी जोईए तेनु पण संशोधन करीने डिजाइन बनावाई छे। दूरदर्शन समाचार अमदावाद। न्यूज फोकस मा समय थयो छे एक विराम लेवानो। આ ચાંદની નો ચોક છે, આ રવિન્દ્ર નો સેતુ છે, મરીના નો બીચ છે, આ આઝાદ નું મેદાન છે, આ ખડકસિંહ નો માર્ગ છે, ચિત્રંજન નું એવન્યુ છે, આ જન્ના નું શહેર છે, ગંગા ની આ છે નદી, આ લક્ષ્મી ની કોલોની છે, બંકિમની શેરી છે, આ નરીમાનનો પોઈન્ટ છે, આ અને હું તમને આ મેલું નહીં કરવા દઉં, અહીં કચરો નહીં ફેંકવા દઉં, પાન ખાઈને નહીં થૂકવા દઉં, કેળાની છાલ નહીં ફેંકવા દઉં, અગર એક વાર 125 કરોડ દેશવાસી તય કર લે કે મેં ગંદકી નહીં કરુંગા તો દુનિયા કી કોઈ તાકાત નહીં હૈ જો હિન્દુસ્તાન કો ગંદા કર સકે। સ્વચ્છ ભારત એક ડગલું સ્વચ્છતાની દિશામાં। ન્યૂઝ ફોકસમાં આગળ વધીશું। મહેસાણા ખાતે આજથી લશ્કરી ભરતી મેળાનો પ્રારંભ થયો છે। 23 દિવસ સુધી ચાલનાર આ ભરતી મેળામાં રાજ્યભરના ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતાનો પરચો બતાવશે। ઓનલાઈન અરજી સાથેનો આ પહેલો ભરતી મેળો છે। વલસાડ, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, સુરત, નર્મદા, દમણ અને દાદરાનગર હવેલીના ઉમેદવારોએ પહેલા દિવસે શારીરિક કસોટી આપી હતી। આ ભરતી મેળામાં ભાગ લેનાર ઉમેદવારો માટે મફત રહેવા માટેની તથા જમવાની સગવડ કરવામાં આવી છે। આ લશ્કરી ભરતી મેળામાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર જનરલ ડ્યુટી એસટી, સોલ્જર ટેકનિકલ, સોલ્જર ક્લાર્ક, સ્ટોરકીપર ટેકનિકલ, સોલ્જર ટ્રેડમેન અને હાઉસકીપરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે। અમે સુરતથી આવ્યા છે, કાલ રાતના અહીંયા રોકાયેલા છે અને અહીંયા સારી સુવિધા મળેલી છે અને અહીંયા અમે ઇન્ડિયન આર્મીની ભરતીમાં આવેલા છે, તો અમે સારી સુવિધા છે, સ્ટાફ બી સારો છે અને સરસ મજાનું આયોજન કરેલું છે। ફોર્મ ભર્યા પછી અમે લોકો કોલ લેટર કાઢેલા, તો આ મહેસાણા ખાતે જે ભરતી યોજાઈ હતી એમાં અમે લોકો ભાગ લીધેલા છે, તો અમે લોકો પાસ થઈ ગયા છે આ ભરતી માટે। સવારમાં 4-5 વાગે ઉઠીને પેલા દોડવાની તૈયારી કરી અમે લોકો, ફિઝિકલ એટલે મેન્ટેન કરી લીધી છે અમે। મને આર્મીમાં ભરતી હોવાને લીધે બહુ મહેનત કરી હતી, એક ટોટી કે વજહ સે મને નીકળી ગયા। નર્મદાના જંગલોમાં પરાગરજ લઈ ઉડાઉડ કરતા પતંગિયાઓ વનૌષધિના વાવેતરને પ્રાકૃતિક રીતે ખીલવતા હોય છે, તેથી હવે પતંગિયાઓની વસ્તી ગણતરી કરવાની કોશિશ જંગલ ખાતું કરવાનું છે। ખૂબ ટૂંકું આયુષ્ય ધરાવતા પતંગિયાની અનેક જાતિ પ્રજાતિ ગાઢ જંગલોમાં હંમેશા જોવા મળતી આવી છે, પરંતુ માણસ કે પશુ પક્ષીની માફક તેમની વસ્તી ગણતરી કરવાનો આ પહેલો પ્રયાસ હશે। પતંગિયા ગણવા માટે ગુજરાતભરમાંથી ફોટોગ્રાફરને તેડાવી નર્મદાના જંગલોમાં વસતા પતંગિયાને કેમેરામાં કેદ કરવાની કામગીરી તેમને સોંપાશે। વાઇલ્ડલાઇફ પ્રાધ્યાપક આદિલ કાઝીએ અભિપ્રાય આપ્યો છે કે નર્મદામાં પતંગિયા પાર્ક બનાવી શકાય તેટલું વૈવિધ્ય છે, તો રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અરુણકુમાર ચૌધરી કહે છે કે ઇકો ટુરિઝમને વેગ આપવા નર્મદા જિલ્લો આદર્શ વન પ્રદેશ ધરાવે છે। તો એ જોઈ અને પ્રવાસીઓ પણ પોતે આનંદ અનુભવે તે પ્રમાણે અમે આયોજન કરવા માંગીએ છીએ। ઘણી બધી ટુરિઝમ સાઇટ્સ છે કે જ્યાં પતંગિયાના કારણે જ એટલા બધા ફોટોગ્રાફર્સ જે આમાં પતંગિયામાં રસ ધરાવતા લોકો છે એ લોકો આવે છે, એટલે વન વિભાગને આને લાંબા ગાળે બહુ મોટો ફાયદો થવાનો છે। અમારા તરફથી જે અમે રેકમેન્ડ કરીએ છીએ એ તો એ છે કે એક પતંગિયાનો પાર્ક હોવો જોઈએ, અને એમાં અમે એક બટરફ્લાય મારી પાસે એક છે જેમાં લિસ્ટ કરેલા છે પ્લાન્ટ્સ, એ પ્લાન્ટને જો આપણું પ્લાન્ટેશન વધે અથવા જો કુદરતમાં એનું પ્લાન્ટેશન છે તો એનું આપણે સંરક્ષણ કરીએ, એ દિશામાં જો થોડાક આગળ વધીશું તો આપણે અહીંયા બટરફ્લાયની જે પોપ્યુલેશન છે, પોપ્યુલેશન અને ડાયવર્સિટી બંનેની અંદર આપણે આગળ વધી શકીશું। ચોમાસુ ઉતરતા ગુજરાતમાં રોગચાળો વકર્યો હોવાનું જણાય છે। અમદાવાદમાં છેલ્લા 26 દિવસમાં મેલેરિયાના 1,550, ઝેરી મેલેરિયાના 295, ડેન્ગ્યુના 400 અને ટાઇફોઇડના 118 કેસ નોંધાયા છે। આ દરમિયાન સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફ્લુ 323 દર્દી નોંધાયા હતા, આ પૈકી 113 દર્દી સારવાર હેઠળ છે તો 38 દર્દીના મૃત્યુ નિપજ્યા છે। પ્રસ્તુત છે એક અહેવાલ। મચ્છરજન્ય રોગચાળો અમદાવાદ અને રાજ્યને ભરડો લઈ રહ્યું છે। અમદાવાદ સિવિલ સહિતની હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લુ સારવાર માટે ઓપીડી અને ઇન્ડોર સેવા અપાઈ રહી છે,
તાજેતરમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે સ્વચ્છતા તે પ્રથમ શરત છે. તે ઉપરાંત દવાઓનો છંટકાવ કરીને પણ મચ્છરને નિયંત્રણમાં રાખવા પ્રયાસ થઈ રહ્યો છે. રોગને થતો અટકાવવા અને રોગ થયા પછીની સારવાર માટે એલોપેથી ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદ પણ વહારે આવી રહ્યા છે. આયુર્વેદમાં સ્વાઇન ફ્લુને ત્રિદોષ સન્નિપાત જ્વર કહેવામાં આવે છે. જ્યારે સ્વાઇન ફ્લુ થયો જ નથી તેવે વખતે પણ આપણે હળદર મીઠાવાળા ગરમ પાણીના કોગળા કરવા જોઈએ. આદુનો ઉપયોગ કરી શકાય. ચાની અંદર તુલસી અને આદુવાળી ચા આપણે લઈ શકીએ. યોગમાં યોગ માર્ગની અંદર યોગ પ્રક્રિયા છે નેતિ. રોગને અટકાવવા હળદર મીઠાના કોગળા, તો રોગ થયા પછી જેઠીમધ અરડુસીનો રસ સહિતના ઉપચારો દર્દીને રાહત આપે છે. જ્યારે સ્વાઇન ફ્લુ આપણને થઈ જાય છે એને અટકાવવા માટે આયુર્વેદની અંદર ત્રિભુવન કીર્તિ રસ, કફ કેતુ રસ આ પ્રકારના ઔષધો છે. અને જેઠીમધ, અરડુસી, કંટકારી, બહેડા આ દવાઓમાંથી બનતા ઉકાળા, ગોળીઓ, ચૂર્ણો ઉપયોગમાં લઈ શકાય છે. સ્વાઇન ફ્લુ અને ડેન્ગ્યુ જેવી બીમારીને ખાળવા માટે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગે તો આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથિક ડોઝ વિતરણ માટે અભિયાન જ છેડી દીધું છે. આરોગ્ય વિભાગના અભિયાનને કારણે નવસારી જિલ્લામાં રોગચાળો કાબૂમાં છે. સામાન્ય માનવી હોમિયોપેથ ડોઝ અને આયુર્વેદ ઉકાળા હોંશે હોંશે લઈ રહ્યા છે. નવસારી જિલ્લામાં આપણે અત્યારે નવસારી નગરપાલિકા, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, અહીંયા સિવિલ હોસ્પિટલ, વિજલપુર નગરપાલિકા અને બિલીમોરા નગરપાલિકામાં આપણે આજે હોમિયોપેથીના ડોઝ બધાને, તમામ જનતાને પીવડાવશું. ભાજપની ડોક્ટર ટીમે પણ વડોદરાથી હોમિયોપેથ ડોઝ આપવાની શરૂઆત કરીને હવે નવસારીમાં અભિયાનનો આરંભ કર્યો છે. સુરત, નવસારી, વલસાડ, ભરૂચ સહિતના વિસ્તારોમાં આ ટીમ દવાના ડોઝ આપી રહી છે. ફેબ્રુઆરી મહિનાથી જ્યારથી સ્વાઇન ફ્લુ ચાલુ થયું છે ત્યારથી આજ સુધી અમે 11 લાખથી વધારે લોકોને સમગ્ર ગુજરાતમાં જઈ આ હોમિયોપેથિક દવાનો ડોઝ આપ્યો છે. હોમિયોપેથિક દવાનું મુખ્ય કાર્ય શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું છે. મચ્છર ના થાય તે માટે સ્વચ્છતા રાખીને આપણે બધા રોગચાળા સામેની લડતમાં પ્રદાન કરી શકીએ છીએ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજકાલ ઇન્ટરનેટ અને સિનેમા જેવા મનોરંજનના સાધનોના પગલે આપણી પ્રાચીન પરંપરાઓ ભૂલાતી જાય છે. ત્યારે પાટણથી 5 કિલોમીટર દૂર આવેલા પ્રાચીન જાડેશ્વર મહાદેવના સાનિધ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉચ્ચ શિક્ષણ પામેલા ઔદિચ્ય શાસ્ત્ર બ્રાહ્મણોના 45 કુટુંબો દ્વારા અનંત ચૌદશ અને પૂનમના દિવસે ભવાઈનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ વખતે પણ રામ રાવણના યુદ્ધને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ લોકોના માનવા મુજબ જાડેશ્વર ભગવાન આ ભવાઈ જોવા આનંદિત થાય છે અને આશીર્વાદ આપે છે. આ ભવાઈમાં અન્ય વેશ જેવા કે કાબો, ગણપતિ, મિયા બીબી, ગોરખ જોગની, કાળકા, કાજોડો, જૂઠાણ, ભય ભયન જેવા વેશ પણ ભજવવામાં આવે છે. ભવાઈનો વેશ રાત્રે ભજવાતો હોવાથી જાગરણ કરવાનું અહીં મહાત્મ્ય છે. દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ ખાતે આયોજિત હિન્દી પખવાડિયાનો સમાપન સમારોહ આજે કેન્દ્રના સભાગૃહમાં યોજાઈ ગયો. કેન્દ્રના વડા એ.કે. ગુપ્તા, કાર્યક્રમ વિભાગના વડા રૂપા મહેતા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ સ્થાનેથી જાણીતા ગઝલકાર હર્ષ બ્રહ્મભટ્ટે કર્મચારીઓને વહીવટમાં રાજભાષા હિન્દીનો ઉપયોગ કરવા માટે પ્રેરક પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ ભાષાને જીવતી રાખવા માટે તેનો સતત ઉપયોગ આવશ્યક છે. જે પ્રજાની કોઈ ભાષા કે સંસ્કૃતિ નથી તે પ્રજા લાંબા સમય માટે ટકી શકતી નથી. સમારોહમાં અતિથિના હસ્તે વિજેતા અધિકારીઓને પ્રમાણપત્રો વિતરણ કર્યા હતા. સમગ્ર સમારોહનું સંચાલન કેન્દ્રના સહાયક નિર્દેશક દીપક ભટ્ટે સંભાળ્યું હતું. ઈમાનદારી સે હમ હિન્દીમાં હિ કામ કરને કી કોશિશ કરે યે હમારા સબકા ઉત્તરદાયિત્વ ભી હૈ ક્યોંકિ જો ભી પ્રજા અપની મૂળ ભાષા કો અપની માતૃભાષા કો ભૂલતી હૈ ઉસકા કાલક્રમ વિનાશ નિશ્ચિત હૈ તો યે સબ ચીઝે ધ્યાનમે રખતે હુએ આજ સભી સે મેને યહી વિનંતી કી કે આપ દિલ સે હિન્દી કો અપનાએ ઓર હિન્દી મે અપના કામકાજ કરે. હવે
હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. નાણામંત્રી અરુણ જેટલી આરબીઆઈના રેપો રેટ ઓછા કરવાના નિર્ણયને આવકાર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર રાજકોષીય ખાધના લક્ષ્યોને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. આરબીઆઈએ રેપો રેટમાં કાપ મૂકવાના નિર્ણય સાથે આંધ્ર બેંકે વ્યાજદરમાં 25 બેઝિક પોઈન્ટનો કર્યો ઘટાડો. સર્વોચ્ચ ન્યાયાલયે 2G કૌભાંડ કેસમાં ટેલિહોલ્ડિંગ કંપનીની અરજી ફગાવી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કેસની સુનાવણી સીબીઆઈની વિશેષ અદાલતને બદલે મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરવામાં આવે. ધોરીમાર્ગો ઉપર લીલોતરીમાં વધારો કરવા તથા સંરક્ષણ માટે સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર કરી રાષ્ટ્રીય હરિત રાજમાર્ગ નીતિ. સંપૂર્ણ પારદર્શક વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે ઇસરો અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. 5 લાખ ખેડૂતોને મળશે રોજગારી. બિહારમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ચૂંટણી પંચ પ્રતિબદ્ધ. બિહાર પોલીસને બદલે મતદાન કેન્દ્ર પર રહેશે કેન્દ્રીય પોલીસ દળ. બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી માટે આજે થઈ ઉમેદવારી પત્રોની ચકાસણી. આસામના કામરૂપ જિલ્લામાં 200 લોકોને લઈ જતી નૌકા કોલોહી નદીમાં ડૂબી. આ દુર્ઘટનામાં 30 લોકો ગુમ. કોરાઈબેલથી ગુમીફેલ્ડ જતી નૌકાના એન્જિને નદીની મધ્યમાં ખોટકાઈ જતા નૌકા પુલના થાંભળા સાથે અથડાઈ હતી. પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં મોઇનામાં ઝેરી દારૂ પીવાથી વધુ 4ના મોત. આ સાથે મૃતકાંક 13નો થયો. ગુસ્સે થયેલા ગ્રામીણોએ આરોપીમાંથી એકના ઘરને આગ ચાંપી. બીસીસીઆઈ સચિવ અનુરાગ ઠાકુરે કહ્યું કે 4 ઓક્ટોબરે યોજાનારી એજીએમમાં બીસીસીઆઈના નવા અધ્યક્ષની થશે પસંદગી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે દિલ્હીના પાલમ સ્ટેડિયમમાં રમાયેલી અભ્યાસ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 8 રને હરાવ્યું. દક્ષિણ આફ્રિકાએ ઇન્ડિયા એ ટીમને 190 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આરબીઆઈએ જાહેર કરેલી મૌદ્રિક સમીક્ષા નીતિથી બજારને મળ્યો સહારો. સવારે સુસ્તીમાં રહેલા સેન્સેક્સે 161.82 અંકની છલાંગ લગાવી 25,778ની સપાટીએ રહ્યો બંધ. નિફ્ટી 47 અંક વધીને 7,843ની સપાટીને સ્પર્શ્યો. બોલિવૂડના લિજેન્ડ કોમેડિયન મહેમૂદની આજે 83મી જન્મજયંતિ. કુંવારા બાપ, ગુમનામ, પડોસન જેવી ફિલ્મોમાં યાદગાર રહ્યો અભિનય. ટ્રેજેડી અને કોમેડી હતી મહેમૂદની ખાસિયત. તું ક્યું ગોરી ધ્યાન ધરે કર લાખ લાખ દુનિયા ચતુરાઈ ચોટી કર દૂંગા મેં ઉસકી અબ કે જો આવાજ લગાઈ ચોટી કર દૂંગા. કેલિફોર્નિયાના સેન્ઝોમાં પ્રધાનમંત્રી મોદીને સાંભળવા માટે એકઠા થયેલા ભારતીયોની ભવ્ય સંગીત સરભરાની નિહાળીએ એક ઝલક. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર.
તો અત્યારે ન્યૂઝ ફોકસમાંથી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રિ.